हाय एवरीवन, द पोन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीजमां બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઢોલા આપ સર્વનું ફિઝિક્સ જીનેટના નવા લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચર્સમાં મેં તમને સ્થાન અને સમયનો કંઈક સમીકરણ આપેલું હશે, એટલે કે સ્થાન છે એ સમય પર ડિપેન્ડેન્ટ ઇક્વેશન કંઈક આપેલું હોય, બરાબર છે? તો એના પરથી આપણે સરેરાશ વેગ કઈ રીતે શોધવો, વેગ કઈ રીતે શોધવો, સરેરાશ પ્રવેગ કઈ રીતે મેળવવો અને પ્રવેગ કઈ રીતે મેળવવો એ શીખવાડેલું છે. આવું તમને મેં જે લાસ્ટ ટાઈમ શીખવાડેલું એ તમને કોઈ પણ દાખલામાં પૂછી શકે, બરાબર? આજે આપણે જે દાખલા ગણવાના છીએ એમાં આપણે દરેક વસ્તુ નહીં શોધીએ, બરાબર છે? હું તમને જસ્ટ ખાલી એ સમીકરણ સોલ્વ કરીને વેગ અને પ્રવેગ કેમ મળે એ હવે શીખવાડીશ. આગળ જે પણ શીખવાડ્યું છે આપણે, તમને ખબર હશે, એક દાખલો મેં તમને ગણાવ્યો હતો અને એક દાખલો તમે હોમવર્કમાં પણ ગણ્યો જ હશે અને બધાને ફરજિયાત ગણવાનો છે, બરાબર છે? તો એ ચાર ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ સરેરાશ વેગ શોધો, વેગ શોધો, સરેરાશ પ્રવેગ શોધો અથવા અને છેલ્લે પ્રવેગ શોધો. તો આ ચાર પ્રશ્નો છે એ તમને કોઈ પણ દાખલામાં એડ કરીને આપી દી, બરાબર છે? તો દરેક દાખલામાં આપણે હવે એ ચાર ચાર પ્રશ્નો નહીં ગણીએ, આપણે સિમ્પલ જે દાખલા છે હવે થોડાક શું કહેવાય, મેં ધીમે ધીમે લેવલ આપણે વધારશું. મેં તમને કીધું હતું કે આપણે એકદમ હળવાશથી સ્ટાર્ટ કરશું અને ધીમે ધીમે લેવલ અપ કરતા જશું. તો હવે આપણે જે ઇક્વેશન તમને આપ્યું છે એ ઇક્વેશન વાંચીએ. તો ટી સ્ક્વેર બરાબર છે એક્સ રેસ ટુ 1/7 અથવા એક્સનું સાતમું મૂળ પ્લસ 8. અહીં એક્સ અને ટી સમય દર્શાવે છે. તો કણના વેગ અને પ્રવેગનું સમીકરણ મેળવો. આ જ દાખલામાં તમને પેલું આપી દે ભાઈ, આ સમયગાળો આપી દે ભાઈ, એક સેકન્ડથી લઈને 5 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધો. પછી ક્વેશ્ચન 2, બીજી સેકન્ડે વેગ શોધો. ક્વેશ્ચન 3, 2 સેકન્ડથી લઈને 5 સેકન્ડ સુધીનો સરેરાશ પ્રવેગ શોધો. ક્વેશ્ચન 4, 10મી સેકન્ડે પ્રવેગ શોધો. તો તમને આમાં ટૂંકમાં ચાર પ્રશ્નો આપી દે અને સમયગાળો આપી દે, તો તમને દાખલો ટૂંકમાં આવડવો જોઈએ. હવે એ આપણે નહીં ગણીએ, દરેક દાખલામાં એવું નહીં કરીએ, બરાબર છે? કારણ કે જસ્ટ તમને હવે આવડી ગયું છે અને તમને હોમવર્કમાં દાખલો તમે ગણ્યો હશે એના પરથી તમને તમને આઈડિયા આવી ગયો હશે. તો જસ્ટ આપણે શું કરશું, હવે હવેથી આપણે કોઈ પણ ઇક્વેશન આપ્યું છે તો એ ઇક્વેશન પરથી તમને વેગ કઈ રીતે મળે અને પ્રવેગ કઈ રીતે મળે એ તમને શીખવાડીશ. પછી તમને કોઈ પણ ક્વેશ્ચન જોડીને આપે તમને આવડવો ફરજિયાત છે અને આવડી જ જશે જો ધ્યાન અહીંયા રાખશો. તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન આપણો છે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સનું સાતમું મૂળ પ્લસ 8. હવે ઘણાનામાં ખબર ના પડે ભાઈ, સમજો એક્સનું વર્ગમૂળને સિમ્પલ આપણે આ પ્રમાણે લખીએ, બરાબર? પણ એક્સનું ઘનમૂળ હોય તો આ પ્રમાણે લખવું પડે, એક્સ ચતુર્થમૂળ હોય તો આ પ્રમાણે લખવું પડે. હવે વર્ગમૂળને શું કહો, એક્સની અડધી ઘાત કહેવાય. શું કહે? વર્ગમૂળ એટલે સિમ્પલ એક્સની અડધી ઘાત. ઘનમૂળ એટલે એક્સની 1/3 ઘાત. ચતુર્થમૂળ એટલે એક્સની 1/4 ઘાત. તો આ પ્રમાણે મૂળ મતલબ આમ થાય, બરાબર છે? એની કંઈક એકના છેદમાં સમથિંગ ઘાત આવે. તો જો આપણું કંઈક ક્વેશ્ચન આ પ્રમાણે છે, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સનું સાતમું મૂળ સપ્તમૂળ પ્લસ 8. જો આ 8 છે એ 12 છે, રૂટની 12 છે, બરાબર છે? આગળ વધીએ આપણે. ઇઝ ઇમ્પ્લાઇઝ દેટ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આને આમ લખાય ન લખાય, એક્સની 1/7 ઘાત પ્લસ 8. હવે વિચારો, હવે આ તો ચલો તમને જસ્ટ આપણે મેથેમેટિકલી આપણે આમ લખવું છે. મારું હવે છે ને સમજવાનું એ છે, ખાસ યાદ રાખજો, અત્યારથી ટેવ પાડશો જે કહું છું એ પ્રમાણે તો આગળ જઈને તકલીફ બહુ ઓછી પડશે, બહુ જ ઓછી પડશે અથવા પડશે જ નહીં. હંમેશા યાદ રાખો કે તમને રકમ શું આપી છે ને તમારે શોધવાનું શું છે. યાદ રાખો ભાઈ, ફિઝિક્સ બહુ ઇઝી સબ્જેક્ટ છે પણ બુદ્ધિ ચાલે તો, બરાબર? બાકી જો ગોખવાનો પ્રયત્ન કર્યો, સમજવાનો પ્રયત્ન ના કરતો, એ સબ્જેક્ટ તમારા માટે સૌથી હાર્ડ સબ્જેક્ટ બની જશે ફિઝિક્સ, બરાબર છે? અને જે લોકોને ટપ્પો પડી ગયો કે સમજ પડી ગઈ, જેની સમજણ શક્તિ સારી છે અથવા સારી બનાવવાનો પ્રયત્ન કરે છે એ લોકોને સબ્જેક્ટ પછી રિવિઝન નહીં કરવો પડે, બરાબર? એટલો ઇઝી સબ્જેક્ટ બની જશે. તો સમજો, ખાસ યાદ રાખજો, રકમ તમને શું આપી છે ને તમારે શું શોધવાનું છે એ બંનેને ભેગું કરતા આવડી ગયું, કોઈ પણ દાખલો હોય એટલે દાખલો સોલ્વ થઈ ગયો. તો હવે મારે શોધવાનું છે વેગ. હવે ચલો, વેગ ક્યારે મળે? સિમ્પલ, આપણે અહીં છે ને સાઈડમાં રફ વર્ક કરતા જશું, તમને ખબર પડે, બરાબર છે? માનો કે તમારી જગ્યાએ હું હોઉં તો આવું વિચારું, ભાઈ આપણને કંઈક ઇક્વેશન આપ્યું છે, મારે શોધવાનું છે વેગ. હવે વેગ ક્યારે મળે? સીધી વાત છે, વેગનું સૂત્ર એક જ છે, વી બરાબર dx/dt. અહીં વાય આપ્યું એટલે લખવું પડે dy/dt, ઝેડ આપ્યું એટલે લખવું પડે dz/dt. ચલો એક્સ આપ્યું છે તો આપણે લખવું v/dx/dt. તો જ્યાં સુધી આપણે v/dx/dt, ટૂંકમાં જ્યાં સુધી હું એક્સનું વિકલન નહીં કરું, કોણ સાપેક્ષે? ટી સાપેક્ષે, ત્યાં સુધી મને વેગ મળશે નહીં. તો ચલો હવે વિચારવાનું એ છે કે આ સમીકરણમાં મારે વિકલન કરવાનું છે કોનું, એક્સનું, ટી સાપેક્ષે. પણ લોચો એ છે કે એક્સની કેટલી ઘાત છે, 1/7 ઘાત. તો પહેલા મગજ આવું ચાલે, પહેલું મગજ આવું ચાલે કે કામ કરીએ, પહેલા એક્સને કરતા બને નાખે એટલે આપણે બધી સમજ પડતી જાય. જો આગળના દાખલામાં સમીકરણ કેવા કંઈક આવા હતા, x^t² + t³ + ટૂંકમાં એ ટાઈપના કંઈક સમીકરણ હતા, બરાબર છે? તમને ડાયરેક્ટલી એક્સ કરતા બને જાય, તો આ દાખલામાં એક સ્ટેપ વધારે તમારે કરવાનું છે, બસ એ સ્ટેપ થઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી. ચલો ફટાફટ જોઈએ. તો ટી સ્ક્વેર બરાબર આપ્યું છે એક્સની 1/7 ઘાત + 8. તો આપણે એક કામ કરે, પહેલાં એક્સને કરતા બની શકે છે, અસર બની શકે છે, પહેલાં કરતા બનાવો. ચલો બનાવી કરતા, તો શું આવશે, એક્સની 1/7 ઘાત, ટૂંકમાં આ પદને અહીંયા આમને રાખું, આને આમ લઈ જતો, શું આવશે યાર, ટી સ્ક્વેર માઇનસ 8. આ બની ગયો એક્સ કરતા. હજુ આ શું છે, એક્સ છે કે એક્સની 1/7 ઘાત છે, તો કે એક્સની 1/7 ઘાત છે. તો હજી આપણે એક્સ નથી મેળવતા, આપણે કામ કરીએ, આ 1/7 મારો
ઘાત છે દૂર કરવી શું કરવું પડે? બે બાજુ સાત ઘાત વડે ગુણવા પડે. આને પણ સાત ઘાત વડે ગુણો અને આને પણ સાત ઘાત વડે ગુણો. કે આવું થઈ જશે એક્સ ની વન બાય સેવન ની સાત ઘાત, નાખો કાઉન્સ છે ને, ટી સ્ક્વેર માઇનસ એટ આખાની સાત ઘાત. આવું થઈ જશે કે નહીં થઈ જશે? બરાબર છે. જો કે આ સ્ટેપ આમને લખવું ના હોય તો પણ તમને આવડી જવું જોઈએ. આના પરથી ડાયરેક્ટ આ લખતા આવડવું જોઈએ કે સાત સાત ઉઠશે એટલે શું વધે? એક્સ વધે. તો એક્સ બરાબર આવશે ટી સ્ક્વેર માઇનસ આઠ ની સાત ઘાત. આ આપણને સમીકરણ મળી. ચલો હવે વાંધો નહીં. તો આપણને જે પણ વિચિત્ર સમીકરણ આપ્યું હતું એને આપણે આ પ્રમાણે તબદીલ કરી નાખ્યું છે નવા સમીકરણમાં. બરાબર છે. તો દાખલો હવે થઈ ગયો ઇઝી. હવે તમને એક જ વસ્તુ આવડી જોઈએ, વિકલન. વિકલન આવડે, ડેફિનેટલી વિકલન આવડશે તો જ દાખલો આવડશે. અને વિકલન મેં તમને અલગથી જ એટલા માટે શીખવાડી દીધું છે, વિકલનના નિયમો અને સંકલન નિયમો મેં જોડે જોડે જ શીખવાડ્યા તમને અલગથી. વિકલનના આઈ થિંક ત્રણ લેક્ચર શીખવાડ્યા હતા અને સંકલન છે એક લેક્ચર શીખવાડ્યું હતું. તો ભાઈ નિયમ જો નહીં આવડે વિકલન અને સંકલનના, ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશનના, તો તકલીફ તો રહેશે એવું નહીં. આ ચેપ્ટર પૂરતી દરેક ચેપ્ટરમાં તમારે તકલીફ રહેશે જો તમને વિકલન સંકલન નહીં આવડે તો. અને એવું કંઈ હાર્ડ પણ નથી, બરાબર છે. એકદમ ઇઝી ટોપિક છે, એક બે નિયમ છે બસ, ખાલી યાદ રાખવાના છે. આવડી ગયા એટલે વાત થઈ પૂરી. ચલો આપણે ફટાફટ આગળ વધીએ. તો મારે શોધવાનું છે વેગ, શોધવાનું છે. તો વેગ કઈ રીતે મળશે? તો વેગ માટે કરવું પડે મારે એક્સનું વિકલન સી ટી આપે છે. તો બસ જે શોધવાનું છે ને, પણ કરતા અમુક સમીકરણ લખી નાખે તો વી બરાબર લખાય ડી એક્સ અપોન ડીટી. બસ હવે તમને વિકલન આવડશે તો દાખલો આવડશે. બરાબર છે. એક કામ કરું, આખું સમીકરણ લખી નાખું છું જેથી આપણે જગ્યાનું યુટિલાઇઝેશન કરી શકીએ. તો વી બરાબર ડી એક્સ ડીટી. કેમ આવું મીકું? અરે મારે રકમમાં વાંચો, શું કીધું છે? વેગ શોધો. તો વેગ બરાબર આ થાય, વી બરાબર થાય ડી એક્સ બાય ડીટી. બસ મારે જસ્ટ હવે વી બરાબર ડી બાય ડીટીમાં એક્સનું સમીકરણ શું છે? એક્સ બરાબર છે ટી સ્ક્વેર માઇનસ આઠ ની સાત ઘાત. આવું કંઈક સમીકરણ છે, ટી સ્ક્વેર માઇનસ આઠ આખાની સાત ઘાત. આનું મારે વિકલન કરવાનું છે. યાદ રાખજો જો ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે. અહીંયા ટી વાળું પદ હોય ને તો જ ઇઝીલી વિકલન થાય. અહીંયા ટી વાળું પદ હોય તો જ ઇઝીલી વિકલન થાય. એટલા માટે આપણે એક્સને કરતા બનાવ્યું. તો ખરા પ્રશ્ન થાય, સર આપણે એક્સને કરતા કેમ બનાવીએ? કારણ કે મારે એક તો પાકું છે કે વેગના સમીકરણમાં મારે ફરજિયાતપણે ટી સાપેક્ષે જ સંકલન કરવું પડે. કોની સાપેક્ષે? ટી સાપેક્ષે. હવે ટી સાપેક્ષે સોરી વિકલન કરવું પડે, સોરી વિકલન કરવું પડે ટી સાપેક્ષે. તો ટી સાપેક્ષે વિકલન કરવું હોય તો અહીંયા જો ટી વાળું પદ હોય તો ઇઝીલી વિકલન થાય. તમને ખબર છે વિકલનના નિયમોમાં તમને શીખવાડેલું છે. હવે જુઓ તમારી પાસે આવું પદ છે ડી કાઉસમાં ટી સ્ક્વેર માઇનસ આઠ ની સાત ઘાતનું ટી સાપેક્ષ વિકલન. જેને વિકલન આવડે છે એ લોકો જાતે દાખલો ગણી શકે. હવે દાખલો જોવાની જરૂર નથી આવડતો એ લોકો યાદ રાખે. અહીંયા જો મારી પાસે કોણ વિકલન કરવાનું છે? ટી સ્ક્વેર માઇનસ આઠ ની સાત ઘાતનું. તો શું કરવાનું? પહેલાં એમ સમજવાનું મેં તમને કીધું હતું, જરા ટાઈપનો મોટો કાઉસ આવે ત્યારે શું કરવાનું? પહેલાં ઘાતનું વિકલન કરવાનું, પછી ઘાત વગરના પદનું વિકલન કરવાનું. ચલો ઘાત કરી છે સાત ઘાત છે, તો ઘાતનું વિકલન શું થાય? ઘાત આગળ આવી જાય. વિકલનનો સિમ્પલ નિયમ છે, જેટલી ઘાત છે એટલી ઘાત આગળ આવશે ને એક ઘાત ઘટી જશે. બસ સિમ્પલ. બરાબર. અહીં સાત ઘાત છે, આખો કાઉસ છે, કાઉસની ઉપર સાત ઘાત છે. બરાબર. આપણે શું કરશું? જે સાત ઘાત છે એ સાત ઘાતનું વિકલન કરશું. શું આવશે? સાત ઘાત આગળ આવી જશે. સાત ઘાત આવી ગઈ આગળ અને એક ઘાત ઘટે તો વધે કેટલી? છ ઘાત વધે ને તો ટી સ્ક્વેર માઇનસ એટ ની આવશે છ ઘાત. હજી વિકલન અધૂરું છે. આ તમે હજી ઘાતનું વિકલન કર્યું, ઘાત આગળ એક ઘાત ઘટાડો, પછી શું કરવાનું? ઘાત વગરનું પદ. કયું ઘાત વગરનું પદ છે? ટી સ્ક્વેર માઇનસ એટ. ચલો એ લખું છું સાઈડમાં, ટી સ્ક્વેર માઇનસ એટ નું અલગથી તમારે વિકલન ગુણાકારમાં કરવું પડે. શું નિયમ છે? ઘાતનું વિકલન ગુણ્યા ઘાત વગરના પદનું વિકલન. સિમ્પલ. આટલી ખબર પડી ગઈ? જો કે આ તો તમે આગળના લેક્ચર વિકલનને વ્યવસ્થિત જોયા હશે, અથવા યાદ ના હોય તો ફરી વખત જોઈ લેવા, એટલે તમને તરત યાદ આવી જશે. ચલો આગળનું પદ એમ રાખો તો આવશે સાત એમને ટી સ્ક્વેર માઇનસ આઠ ની છ ઘાત પણ એમને. અને એ શું આવશે? જો ડી બાય ડીટી છે ને, ટી સ્ક્વેરનું વિકલન શું થાય? ટૂટી થશે. બરાબર. એવું કંઈ સમજાવવાની જરૂર છે નહીં. ટી સ્ક્વેરનું વિકલન થાય ટૂટી અને માઇનસ આઠનું વિકલન થાય ઝીરો. કારણ કે આઠ એક સંખ્યા છે એટલે કે અચળ છે, અને અચળનું વિકલન કોઈ પણ સાપેક્ષે થાય ઝીરો. તમારો આન્સર શું આવશે? ટૂટી માઇનસ ઝીરો બરાબર ટૂટી થશે. આ ટુ ઇન્ટુ સેવન ફોર સોરી ફોર્ટીન ઇન્ટુ સે ટી. બરાબર. તો માટે જવાબ આવશે વી બરાબર ચૌદ ટી કાઉન્સમાં ટી સ્ક્વેર માઇનસ આઠ ની છ ઘાત. આ તમને મળી ગયું વેગનું સમીકરણ. સિમ્પલ. શું મળી ગયું તમને? વેગ મળી ગયો. હવે આમાં ક્વેશ્ચન કે ટાઈપના પૂછાય તમને, એમ કે ભાઈ બીજી સેકન્ડને વેગ શોધો. કંઈ નહીં, શું કરવાનું? બે શું કહેવાય તમારે? ટી બરાબર બે મૂકવાના. તમને કે ત્રીજી સેકન્ડને વેગ શોધો, ત્રણ મૂકવાના. પાંચમી સેકન્ડ તો પાંચ મૂકવાના. એ દાખલા ગણાવતો નથી હું, એ તમારે જાતે ગણી લેવા, અથવા હવે તો એ આવડી જવા જોઈએ, ગણવાની જરૂર ના પડવી જોઈએ. બરાબર છે. ભાઈ સિમ્પલ, જે પણ સમય માંગ્યો હોય, ટૂંકમાં જે સમય માંગ્યો હોય મૂકી દેવાનું. આગળ તમે જે ચાર દાખલા કરાવ્યા હતા એમાં થઈ શકે. બરાબર. સરેરાશ વેગ કહે તો સરેરાશ માટે શું કરવું પડે? તમારે સરેરાશ વેગ માટે તમારે શોધવું પડે સ્થાનાંતર. તો તમારે એક્સ છે, તમને જે પણ સમય સ્થાન માંગે, સ્થાનાંતર માંગે, એ સમય મૂકવાનો. તો તમને એક્સ વન મળશે, એક્સ ટુ મળશે. એક્સ ટુ માઇનસ એક્સ વન કરો શું મળે? સ્થાનાંતર મળે. ભાંગ્યા પછી સમયગાળો કરો શું મળે? સરેરાશ વેગ મળે. તો એ દાખલા ગણાવતો છું નહીં, એ તમને આવડવા જોઈએ. બરાબર છે. હવે આપણે પ્રયાણ કરીએ પ્રવેગ તરફ. તો પ્રવેગ ક્યારે મળે વિચારો, તમને પ્રવેગ ક્યારે મળે? તો પ્રવેગ માટે સૂત્ર છે એ બરાબર ડીવી બાય ડીટી. ટૂંકમાં તમે વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો જ પ્રવેગ મળશે. બરાબર છે. વેગનું સમય સાપેક્ષે વિકલન કરો તો જ પ્રવેગ મળશે. તો મારી પાસે વેગનું સમીકરણ છે, એ સમીકરણનું હું સમય સાપેક્ષે વિકલન કરું તો મને પ્રવેગ મળે. ચલો હું અલગ પેજમાં ગણું છું હવે. ચલો આપણી પાસે સમીકરણ શું છે?
वी बराबर 14t कौंस में टी स्क्वेर माइनस 8^6 जो कि जरूर नहीं छता एक्स नु समीकरण लखी नाखू साइड में एक्स बराबर शू है टी स्क्वेर माइनस 8^7 चलो आपणे आटलो मळ्यो आपणे बराबर छे हवे आपणे शोधवानुं छे प्रवेग शोधवानुं छे प्रवेग क्यांथी मळशे डेफिनेटली मारो वेगना विकलन मळशे डायरेक्ट स्टार्ट करीए माटे प्रवेग बराबर शुं छे प्रवेग ए बराबर थाय डीवी अपॉन डीटी टूंकमां जे वेग मळ्युं गमे एवुं समीकरण छे नानुं मोटुं गमे एवुं एनुं तमे वेगनुं विकलन करी नाखो समय सापेक्षे तो शुं आवे तमने प्रवेग मळे चलो कईनी किंमत मूकीए ए बराबर डी बाय डीटी एमनेम राखीए अने वी बराबर शुं कीधुं आखुं पदो आखुं मूकवानुं जेटलुं छे एटलुं तो 14 × t गुणिया टी स्क्वेर माइनस 8^6 आटलू मोटू पद है। हवे विकलन संकलन करता पहले मैं तमने एक वस्तु शीखवाड़ी है ये तमारे याद रखवा लायक है कि विकलन संकलन करो तो है पहले शू करवानू जे अचल पद है अचल जम के संख्या हो कोई अथवा कोई आंकड़ो हो बराबर है कि तमने खबर है भाई अचल वस्तु है ये पहले बार काढ़ लो जम के आपणे समीकरण में त्रण वस्तु गुणाकार में है तो 14 × t × 8 आटलू मोटू पद बराबर है टी स्क्वेर माइनस 8^6 तो आ 14 है कि अचल है जो समय अचल ना कहवा ये तो बदले है तो 14 तो आंकड़ो कहवा संख्या है तो बार आई जाए तो लखाई माटे ए बराबर 14 एने आवशे डी बाय डीटी टी गुणिया टी स्क्वेर माइनस 8^6 हवे तमारे आनो गुणाकारनो विकलन करवो पड़े बे रस्ता छे आखो ब्रेकेट खोली नाखो घणा लोको कदाच तमे जे मेथ्स वाळा छे अने आ बधुं आवडतो हशे विस्तरण करता बराबर छे द्विपदी प्रमेयनो उपयोग करीने आनुं विस्तरण थई शके एमां टी अंदर गुण नाखो आखो मोटुं पद मळशे ई पदनुं अलगथी विकलन करो तो तमारो आंसर आवशे पण ए बधुं करवानी जरूर नथी એ બધું કરવાની જરૂર નથી સિમ્પલ અહીંયા વાપરવું પડે મારે ગુણાકારનો નિયમ જો શું વાપરવું પડે ગુણાકાર તમને શીખવાડે છે ગુણાકારનો અને ભાંગાકારનો નિયમ વિકલનમાં બરાબર છે તો આ પહેલું પદ છે બીજું પદ છે ગુણાકારનો નિયમ શું કરવાનું પહેલા પદને અચલ રાખીને બીજા પદનું વિકલન કરવાનું પ્લસ શું કરવાનું બીજા પદને અચલ રાખીને પહેલા પદનું ચલો ફટાફટ શીખવાડ દો યાદ ના હોય તો માનો કે ડી બાય ડીટી અને મારે વિકલન કરવાનું છે એ ગુણ્યા બીનું માનો કે એ પણ કંઈક ટી સ્વરૂપે છે અને બી પણ કંઈક ટી સ્વરૂપે છે જે પણ હોય મારે આ બેનું વિકલન કરવું છે ટી સાપે તો શું કરવાનું એને ગમે એને ટૂંકમાં બેમાંથી કોઈ એક અચલ રાખો ચલો એને અચલ રાખીને આપણે કોનું વિકલન કરશું બીનું તો એ ગુણ્યા ડીબી બાય ડીટી પ્લસ શું કરવું પડે બીને અચલ રાખીને એનું વિકલન તો આવશે એ બી ઇન્ટુ ડી એ બાય ડીટી બસ એક એકનો વારો લેવાનો એકને અચલ રાખીને બીજાનું વિકલન પ્લસ બીજાને અચલ રાખીને પહેલાનું વિકલન ચલો સેમ વસ્તુ એ કરીએ તો એ બરાબર આ 14 તો ચલ જ છે એનો કંઈ ચિંતા છે નહીં ચલો એમને રાખીએ ને અહીંયા જુઓ માનો કે પેલા ટીને અચલ રાખી દો કોને અચલ રાખું ટીને અચલ રાખીને આનું વિકલન કરું બરાબર તમે પહેલા એને અચલ રાખો બીને ચલો કે કંઈ ફરક પડે નહીં કારણ કે વચ્ચે શું છે સરવાળો છે એટલા માટે બરાબર છે માનો કે આપણે પહેલું પદ છે અને ખબર ન પડે ને ઘણી એ ધારી લો અને તમે બી ધારી લો તો પહેલા એને અચલ રાખીને ચલો બીનું વિકલન તો શું આવશે ટી એમનેમ રાખો ડી બાય ડીટી અને કાઉન્સમાં આવશે ટી સ્ક્વેર માઇનસ 8^6 પ્લસ શું આવશે આ પદનો વારો આવી ગયો ટૂંકમાં આનું વિકલન કરવાનું છે આને અચલ તો આ પદ આખું અચલ થઈ જશે ટી સ્ક્વેર માઇનસ 8^6 અચલ થઈ ગયું અને ડી બાય ડીટી કરવાનું છે વિકલન કોનું કરવાનું છે પહેલા પદનું પહેલું પદ છે ટી બરાબર છે જે લોકોને ડાયરેક્ટ વિકલન ફાવે આ લખવા જરૂર છે નહીં આ પદ અચળ છે સીધું વિકલન કરવા માંડવાનું બરાબર છે તો આ વચ્ચેનું સ્ટેપ લખવાની જરૂર છે નહીં બની શકે હજી શરૂઆત છે કદાચ વાર લાગે પણ ધીમે ધીમે પ્રેક્ટિસ થશે તમારે એટલે તમને આ સ્ટેપ પરથી સીધું હવે હું જે લખવાનું છું એ ડાયરેક્ટ કદાચ આવડી જાય બરાબર છે ટ્રાય એવી કરવાની કે વચ્ચેના સ્ટેપ અમુક મનમાં થઈ જાય સાચા થવા જોઈએ મનમાં થવા જોઈએ એટલે ફટાફટ થવા જોઈએ બરાબર છે માનો કે ઉતાવળ કરીને ભૂલ પડે છે તો ખોટું ઉતાવળ કરવી નહીં શાંતિથી એક સ્ટેપ લખી નાખવું બરાબર છે સાવ માર્ક્સ જાય 5 માર્ક્સ જાય એના કરતાં થોડેક વાર લાગે પોસાય આપણને પણ 5 માર્ક્સ જવા જોઈએ નહીં 5 માર્ક એટલા માટે ખોટું ટીક કરશો તો 4 માર્ક તો જવાના જ છે અને એક પાછો માઇનસમાં નેગેટિવ જશે એટલે 5 માર્ક થઈ જશે બરાબર તો ચલો ફટાફટ આગળ વધીએ આપણે 14 રાખો એમને આ ટી રાખો એમને હવે આનું વિકલન કરવાનું જો આ પાછો મોટો કાઉન્સ આવ્યો તો શું કરશું પહેલાં ઘાતનું વિકલન પછી ઘાત વગરના પદનું વિકલન ચલો ટી એમને આ 6 આવશે આગળ ઘાતનું વિકલન શું થાય જે ઘાત છે આગળ આવશે ને એક ઘાત ઘટે તો 6 આગળ આવી ગયા અને શું આવશે અહીંયા ટી સ્ક્વેર માઇનસ 8^1 એટલે 5 ઘાત થઈ ગઈ હજી વિકલન બાકી છે ઘાત વગરનું પછી છે ટી સ્ક્વેર માઇનસ 8 સમજ પડે છે કે નહીં હવે હું અલગથી લખવાનું નથી હું આમ જ લખવાનું છું ધ્યાનથી સમજો આ ટી પહેલાં અચલ રાખો ઘાતનું વિકલન શું થાય ઘાત 6 ઘાત આગળ આવી ગઈ 1 ઘાત ઘટી ગઈ એટલે ટી સ્ક્વેર માઇનસ 8^5 હવે શું કરવાનું જે ઘાત વગરનું પદ છે કયું છે ટી સ્ક્વેર માઇનસ 8 એનું વિકલન ચલો ટી સ્ક્વેર માઇનસ 8 એમાં ટી સ્ક્વેરનું વિકલન થશે 2t અને માઇનસ 8નું વિકલન થાય 0 હું લખતો છું નહીં 2t માઇનસ 0 એટલે 2t થશે આ તમારો જવાબ આવી ગયો પહેલો પ્લસ આગળ વધીએ આ પ્લસ એમને રાખો પ્લસ રાખો એમને આખું કાઉન્સ એમને છે એમને લઈ લો ટી સ્ક્વેર માઇનસ 8^6 એમને રાખો અને અહીંયા શું આવશે ટીનું ટી સાપેક્ષે વિકલન થાય 1 કારણ શું જોઈ લેવા લેક્ચર ખબર ન હોય તો મને આખું વિકલન થઈ ગયું આ મારો પ્રવેગ મળી ગયો જુઓ હવે તમારે શું વ્યવસ્થિતાને ગોઠવવાનું છે ખાલી તો ગોઠવવા માટે જો આવું તમે સોરી વિચારી શકો કે ટી સ્ક્વેર માઇનસ 8^5 છે ટી સ્ક્વેર માઇનસ 8^6 છે એક તો પાકું છે બેમાંથી ટી સ્ક્વેર માઇનસ 8^5 કોમન નીકળે બરાબર છે ડાયરેક્ટ કોમન કાઢો તો માટે એ બરાબર શું છે 14 એમ રાખીએ અને આ બેમાંથી જો આમાંથી અને આમાંથી કોમન આવશે ટી સ્ક્વેર માઇનસ 8^5 બરાબર છે તો કોમન કાઢ લઈએ આપણે ટી સ્ક્વેર માઇનસ 8^5 કોમન નીકળી ગઈ અંદર શું વધે જો આખું પદ નીકળી ગયું તો જો 6 દુ 12
आशो बार टी स्क्वेर शू आ बार टी स्क्वेर प्लस अँ टी स्क्वेर माइनस आठ छ घात है एम पांच घात कॉमन निकली गई तो हजी एक घात वे एक घात एट शू टी स्क्वेर माइनस आठ एक घात लखाई शू टी स्क्वेर माइनस आठ लखाए बराबर के नही ओके तो चलो आप आंसर आ गए शू करू पड़े बार टी स्क्वेर प्लस टी स्क्वेर दैट इज थर्टीन टी स्क्वेर माइनस एट व्यवस्थित लखशो तो शू आ प्रवेग ए बराबर आ चौदह राखो एम नेम चौदह एम नेम आवशे टी स्क्वेर माइनस आठ नी पांच घात काउंस में शू आ बार ने तेर तेर टी स्क्वेर माइनस एट तो आ तमारो जवाब आ गयो प्रवेग आटलो आवशे टूंक में आखो दाखलो कोना पर छे मैथमेटिक्स पर छे भाई तमने मेथ्स केटलो आवडे छे एना पर डिपेंड करे फरती जोई लिए दाखलो फटाफट जोई लिए बराबर भले दाखला में वधारे वार लागे पण एक वक्त शीखवाडवानुं होय अने एक वक्त शीखवानुं होय एक वक्त व्यवस्थित शीखी लीधुं एटले पछी जिंदगीभर भूलाय नहीं टूंक में एने मगज में बेसी जवुं जोईए कोई खूणा में शांतिथी बेसाडी देवानुं भाई आ वस्तु आम थाय बराबर छे कॉन्सेप्ट एक न एक है शू है वेग शोधवो तो शू करव पड़े एक्स नु विकलन करव पड़े टी आपे और प्रवेग शोधवो तो मारे वेग नु विकलन करव पड़े समय आपे बराबर है टूंक में मानो कि आ दाखला तमने आ वेग न पूछे तो डायरेक्टली प्रवेग पूछो तो तमारे वेग तो शोधवो पड़े केम वेग मळे तो प्रवेग मळे अथवा एम करव पड़े कि एक्स नु एक वक्त विकलन करीने जे आंसर आवे ने पाछो विकलन करव पड़े पर तमे एक्स नु एक वक्त विकलन करो तमने वेग ज मळ्यो कहेवाय बराबर इन शोर्ट आपणे वेग तो शोधवो पड़शे जो प्रवेग मने खाली पूछे तो पण तो आपणे पाछे एक समीकरण हतुं टी स्क्वेर बराबर एक्स रेस टू वन बाय सेवन प्लस एट एमां पहेला आपणे एक्स ने करता बनाव्या कारण के मारे एक्स ने करता बनावीश तो मने वेग मळशे तो एक्स ने करता बनाव्या एटले एक्स नु समीकरण मळी गयुं एनु तमे विकलन करो पछी बस सिम्पल हवे विकलन आवडे तो ज दाखलो आवडे एवुं छे विकलन आवडे तो दाखलो आवडे घणा आम मानतो सर मने विकलन नथी आवडतुं अरे भाई यूट्यूब में लेक्चर पड़ा है एम व्यवस्थित समझायू है जो लियो एट आवड़ी जाए एम कहीं नवीन नहीं गाम ने आवड़े आपने न आवड़े तो अपने पास जो ले बराबर है आपने आवड़ी जाए एटले समझ पड़े कि नहीं तो टूंक में आप विकलन करशू को एक्स नु टी आपे एक्स विकलन करे तो शू मैं मिली जैसे वेग मिली जैसे वेग नु समीकरण तुमने मिली गयु एनु पाछु विकलन करो एटले शू मळशे प्रवेग मळशे तो आ प्रमाणे दाखलो सोल्व थाय छे तो आ दाखला तमने पूछ्यु होय कि भाई टी बराबर पांच मी सेकंड वेग प्रवेग कितना तो शू मूकी दू तुम्हारे टी देखाय छे ने पांच मूकी देवा तमने जस्ट खाली एक्जाम्पल आपू छु बराबर छे टूंक में तमने कोईपण समय मांगे एमां तमारे जस्ट किंमत मूकवानी जरूर छे हवे बाकी नुं आवा नवा दाखला करावानी जरूर छे नहीं पे टी बराबर पांच सेकंड प्रवेग केटलो हशे टी बराबर त्रण सेकंड वेग केटलो हशे हवे ए बधी नानकडी वात कहेवाय के जाते आवडवुं जोईशे बराबर जाते आवडवुं जोईशे बराबर तो ज आपणे मार्क्स आवशे के आटलुं आपणे विचारता नहीं शीखीए तो पछी आगळ बहु कंई तकलीफ पड़शे हुं तमने शीखवाड़ी शकुं हुं तमने बेस्ट रीते शीखवाड़ी शकुं पण शीखीने तमारे यूटिलाइजेशन करता आवडवुं जोईए एक दाखलो गणायवो छे तानी जेवा कदाच सो दाखला पूछी लईने तमने तो तमने सोए सो दाखला आवडी जाय एवुं नहीं नवाणुं आवडे ने एक नथी आवडतुं अरे सोए सो आवडी जाय पण व्यवस्थित शीखेला होय तो ध्यान अहीं होय तो बराबर है एक दाखिल शीखवाड़ू के पचास शीखवाड़ू बधाई में फरक कहीं ना हो एक ने एक वस्तु हो धोरण दस धोरण बार है अगियार बार साइंस है आ तो तमारे जाते केलवणी करवी पड़ से बराबर है एक शीखवाड़े छे आनी जेवो कदाच गमे एवो मूकी दे कहू तो शू सौ दाखला मूकी दे तो आपने तकलीफ पड़े नहीं हवे सौ दाखला नहीं मूकवा आपणे एक ज मूकवो छे ने तमारे होमवर्क में लखवानो छे बराबर है सौ दाखला तमे तमारे जाते बनाई शकशो परंतु आपणे अहींया मूकवो छे कदाच दाखलो है तमारे होमवर्क में आपूं छुं तो समीकरण कंईक आवुं छे કે ટી બરાબર એક્સની વન બાય ફાઈવ ઘાત એટલે કે એક્સનું પંચમૂળ માઇનસ પાંચ આ દાખલો છે ક્વેશ્ચન શું છે કે તમારે આમાં વેગ શોધવાનું છે વેગનું સમીકરણ અને પ્રવેગ શોધવાનું સિમ્પલ ચલો આગળનો દાખલો જે શીખવાડ્યો છે એ દાખલો આવડી જશે તો આ દાખલો એનાથી મેં થોડોક ઇઝી મૂક્યો છે એટલે ઇઝી એટલે કે થોડોક શોર્ટમાં પતી જશે બરાબર છે થોડીક બુદ્ધિ વાપરવાની છે એટલે દાખલો આરામથી સોલ્વ થઈ જશે અને ભાઈ ઘણા લોકો બધા દાખલો ગણીને સર આનો આન્સર શું આવે અરે તમે જાતે ચેક કરો તમે મને પૂછશો તો ખબર કેમ પડે કે તમારો દાખલો સાચો છે ખોટો છે તમારે જાતે નક્કી કરવાનું છે દાખલો સાચો ખોટો ઘણા કે સર એ કેમ અરે એ થાય કોન્ફિડન્સથી અમુકને એમ કહેવા જોઈએ સર મારો દાખલો સાચો જ છે આમાં ભૂલ જ કાંઈ નથી બરાબર છે અરે દાખલા દરેક દાખલાના જવાબ ના પૂછવા આ દાખલો આમને બનાવ્યો હોય દરેક દાખલાનો જવાબ મારી પાસે હશે નહીં મારો દાખલો ગણવો પડે ટૂંકમાં પણ તમે જ્યાં સુધી તમને અંદરથી ફિલિંગ નહીં આવે કે ભાઈ આપણો દાખલો સાચો જ છે આમાં કંઈ ભૂલ નથી ત્યાં સુધી માર્ક્સ નહીં આવે યાદ રાખજો કારણ કે ઓપ્શન ચાર છે ને એવા સેટ કર્યા હશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ આ આન્સર છે કે આ આન્સર છે જ્યાં સુધી તમારો ખુદનો કોન્ફિડન્સ નહીં આવે ત્યાં સુધી તમને દાખલા ભલે આવડશે પણ તમારે કોન્ફિડન્સ વગર કદાચ બની શકે કે તમે ખોટા આન્સર ટીક કરો એટલે દાખલા જાતે ગણવાનો ટેવ પાડો અને દાખલાના આન્સર પણ જાતે જ ચેક કરવાનો ટેવ પાડો કે ભાઈ આમાં કંઈ ભૂલ છે ને એવું લાગે બીજી વખત ગણી લેવાનું બરાબર છે પણ દરેક દાખલામાં પૂછવું નહીં સર આમાં શું આન્સર આવે કારણ કે એમથી તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ નહીં થાય તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ થવો જરૂરી છે બરાબર ચલો આપણે નેક્સ્ટ દાખલો ગણીએ तो नेक्स्ट क्वेश्चन तमारी स्क्रीन सामे छे दाखलो के कावो छे टी बराबर ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस आ दाखलो बहु पूछाई गयो जीमा अने नीटमा आना आधारित घणी बधी वखत भूतकाळमां प्रश्नो पूछायेला छे दाखलो ईजी छे बराबर छे पण समझशो तो जे आगळो दाखलो गणायो छे जेवो दाखलो छे पण थोडुंक आमां चेन्जीस आवशे थोडोक चेन्जीस आवशे कारण शुं तमने हमणां खबर पड़ी जशे चलो तमारी सामे रकम छे टी बराबर ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी जो लखी नाखुं छुं ए बी अने सी अचळांको छे ઈ કોઈ પણ સંખ્યા હોય છે માની લો ને
અચળાંકો છે. મેં તમને રકમ એબીસી આપ્યા, એ લોકો તમને અહીં 5 આપે, અહીં 3 આપે, અહીં 4 આપે, તો આપણને કંઈ ફરક પડે? કંઈ ફરક ન પડે, બરાબર. અહીં તમને -5 આપે, અહીં 10 આપે, 15 આપે, કંઈ ફરક ન પડે. સમજો, ખાલી સમજો, આ એક સંખ્યા છે, બી એક સંખ્યા છે, સી પણ એક સંખ્યા. એ લખવું છે એ બી સી અચળાંકો છે, બરાબર છે. દાખલો તમારી સામે છે, તમે જાતે ટ્રાય કરી શકો છો. દાખલો તમને આવડશે કે નહીં આવડે, ના આવડે તો કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ વિચારો ખરા. વિડીયો પોસ્ટ કરો અને તમારી, માનો કે વિડીયો જોવો છો, યાદ રાખજો, ફિઝિક્સનો વિડીયો જોવો તો સાઈડમાં હંમેશા એક કોપી અને એક પેન, એટલે કે એક પેજ રાખવાનું, પેજ કે તમે ચોપડો જે પણ તમારો રફ વર્ક માટે વાપરતો હોય રાખવાનો, અને પેન રાખો, અને જે પણ દાખલો ગણવાનો થાય તો રકમ આવે. જો પહેલાં થિયરી સમજો વ્યવસ્થિત, થિયરી તમે સમજી દીધી, હવે દાખલા ગણાવું છું. દાખલા ગણ્યા પછી હવે આપણે થોડોક એ સ્ટેજ પર તમને મેં લાવી દીધા છે કે તમને આ તો ખબર પડે કે વેગ શું છે, પ્રવેગ શું છે, બરાબર છે. તો એટલીસ્ટ ટ્રાય કરો, ભલે ન આવડે કંઈ, ચલો જોઈએ ખરા કેટલીક પેન ચાલે છે આપણી. ધીમે 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 પેન ધીમે ધીમે વધારે આગળ વધશે, તો આ પ્રમાણે ધીમે ધીમે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ટી બરાબર એક્સ પ્લસ એ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. ચલો સમીકરણ શું છે? ટી બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. ચલો મને રકમમાં આપ્યું છે, મારે શોધવાનું છે. બસ હંમેશા શું કહું છું, તમને શું આપ્યું છે, તમારે શું પૂછ્યું છે, રકમમાં શું આપેલું છે, રકમમાં શું પૂછ્યું છે, એ બંનેને ભેગા કેમ થાય એ આવડી ગયું તો ફિઝિક્સ આવડી ગયું, બરાબર છે. ટૂંકમાં જી નીટમાં સારામાં સારા માર્ક આવશે ફિઝિક્સમાં, બરાબર. ચલો આગળ વધીએ. તો ટી બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, એમાં મારે શોધવાનું છે વેગ અને મારે શોધવાનું છે પ્રવેગ. આપણને એટલી તો બુદ્ધિ આવડે આવી ગઈ છે આપણામાં કે મને વેગ મળે પછી જ પ્રવેગ મળે. તો પહેલાં મારે ચાળો કોનો કરે, મારે પહેલાં શોધવાનું ટ્રાય કરે વેગની. જેવો વેગ મળશે એટલે હું પાછું વિકલન કરીશ, મને શું મળશે? પ્રવેગ મળશે, બરાબર. તો દાખલો ફટાફટ ગણી આપણે વેગ શોધવાનું. ચલો વેગ ક્યારે મળે? વી બરાબર ડી એક્સ બાય ડી ટી મળે તો. વી બરાબર શું છે? ડી એક્સ બાય ડી ટી. મને એક્સનું ટી સાપેક્ષ વિકલન કરશું તો જ મને વેગ મળશે. તો પહેલાં પહેલાં આપણા મગજમાં એમ પ્રશ્ન આવે કે સર કઈ રીતે એક કામ કરીએ, આમાંથી એક્સને કરતા બનાવી દઈએ. આગળનો દાખલામાં શું કહ્યું હતું? જો આગળનો દાખલો કાંઈક આ ટાઈપનો હતો, ટી સ્ક્વેર બરાબર એક્સની 1/7 ઘાત + 8. એમાં મેં તમને એ જ કીધું હતું કે ભાઈ એક્સનું એક સમીકરણ છે, એમાં આપણે એક્સને કરતા બનાવ્યો હતો. એક્સનું સમીકરણ મળી ગયું મને આ પ્રમાણે, એક્સ બરાબર સમથિંગ કે ટી વાળું સમીકરણ, બરાબર. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે એક્સને કરતા બનાવવામાં ફીણ આવી જશે, બહુ વાર લાગે, આખું સમીકરણ સોલ્વ કરવું પડે, એના પરથી એક્સના બે કંઈક આન્સર આવશે, અને એ પછી આપણે ટીને કરતા બના, સોરી, ટી ટી સ્વરૂપે આન્સર આવશે કંઈક. એમાં બધાની એમાં બધા એમાં પડવાની જરૂર છે નહીં. તો સર શું કરે? જો અત્યાર સુધી તમે જે દાખલા પૂછ્યા આની આગળ કંઈક આ ટાઈપના દાખલા હતા, એક્સ બરાબર 3t² - 2t + 5. મને કહે આપણે દાખલો છે, આપણે શું કરતા? ડાયરેક્ટલી મંડાઈ પડતા કે એક્સ આપ્યો છે એટલે શું કરીએ? વી બરાબર ડી એક્સ વાય ટી. શું કહેતા? વી બરાબર ડી એક્સ વાય ટી. પછી આપણે એક્સ બરાબર શું મૂકી દેતા? આટલું મૂકતા હતા. પણ અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? ટી બરાબર એક્સ વાળું સમીકરણ આપ્યું. જો એ એક્સ બરાબર કંઈક આવું આપ્યું, એક્સ બરાબર 80² + bt + c, તો આપણે શું કરત? ડાયરેક્ટલી એક્સનું ટી સાપે એક્સ વિકલન કરત અને દાખલા આન્સર આરામથી આવી જાય, બરાબર કે નહીં? 80² + bt + c બરાબર એક્સ હોત, મેં કીધું એ પ્રમાણે ડી એક્સ બાય ટી કરત, સીધું મારો આન્સર આવત. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે એક્સ બરાબર નહીં, ટી બરાબર એક્સ આખું સમીકરણ આપ્યું છે. સર તો શું કરવાનું? જો આપણે ભાઈ બે રસ્તા છે, સોરી બે વસ્તુ થઈ ભેગી આમાં. એક તો આપણું એક્સ કરતા બનતો નથી, જો એક્સ કરતા બનતો હોય, આજે દાખલામાં એક્સ કરતા બન્યો છે, બરાબર છે, તો પણ દાખલો સોલ્વ થાય. એટલે આપણે એક પહેલી પ્રોબ્લેમ એ થાય છે આપણને અહીંયા કે એક તો એક્સ કરતા બનતો નથી, બરાબર, કારણ કે સીધો ટી બરાબર એક્સ² + bx + c આપ્યું છે અને પાછા આંકડા એબીસી છે, બરાબર છે, ડાયરેક્ટલી કરતા નહીં બને, સીધો કરતા નહીં બને, બરાબર. એના માટે ઘણું બધું મેથેમેટિક્સ ગણવું પડશે, એટલે એ બધું આપણે એમાં પડવાની જરૂર છે નહીં, બરાબર. આપણે બીજી કંઈક રીતે વિચારવી પડશે. તો એ પહેલી વાત તો કરતા બનતો નથી. બીજી વાત શું? એક્સનું મને સમીકરણ જગ્યાએ ટીનું સમીકરણ આપ્યું, તો બે પ્રોબ્લેમ ભેગી દે. કરવાનું શું? કંઈ નહીં. જો તમે શોધવું શું છે? વી શોધવું છે ને, તો વી ક્યારે મળે? ડી એક્સ બાય ડી ટી કરો. તો આપણે એક કામ કરીએ, પહેલાં હું છે ને ડી ટી બાય ડી એક્સ કરી નાખું. શું કરી નાખું? ડી ટી બાય ડી એક્સ. કેમ? જો સર ટી છે, બરાબર છે, અને ટીનું આખું સમીકરણ એક્સ સ્વરૂપે છે. સમજો, ખાસ ભાઈ સમજો, અહીંથી ઘણા લોકો ગોખવાનો પ્રયત્ન કરે એટલે પછી પૂરું થઈ ગયું કામ. ગોખવાની વાત આવે એટલે ફિઝિક્સ પૂરું, બરાબર છે. અહીં ટી બરાબર સમથિંગ આપ્યું છે. હવે અત્યાર સુધી એક્સ બરાબર આટલા ટી સમથિંગ કંઈક આપતા તો આપણે ડાયરેક્ટલી વિકલન કરતા, મને તો વેગ મળતો. પણ એ પ્રોબ્લેમ છે ટી બરાબર આટલું આપ્યું તો આપણે કામ કરવાનું છે. મારે વી શોધવો છે. વી શોધવા માટે મારે ડી એક્સ બાય ડીટી કરવું પડે. હવે અહીંયા પોસિબલ નથી, ડાયરેક્ટલી પોસિબલ નથી તમે આનું ડાયરેક્ટલી ડી એક્સ બાય ડીટી કરો, બરાબર છે, પોસિબલ નથી. તો ટૂંકમાં આખું સમીકરણ બનાવવું પડે, મેથેમેટિક્સ લાખું બનાવવું પડે તો સોલ્વ થાય, ડાયરેક્ટલી સોલ્વ થશે નહીં. તો કરવું શું પડે? એક કામ કરીએ સર, તમારે વેગ જ શોધવો છે ને, તો કામ કરો, પહેલાં ડીટી બાય ડી એક્સ કરી નાખો. આ તમને આરામથી મળશે. કારણ શું? ટી બરાબર આટલું આપ્યું છે, ટી બરાબર આપણે મૂકી દેશું, આખું સમીકરણ સમાવી જશે. ઉપર નાખું સમીકરણ એક્સમાં આપ્યું છે, નીચે ભાંગ્યા એક્સ. ટૂંકમાં વિચારો તમે, આ જે પદ છે એક્સ² + bx + c, એનું વિકલન થાય સોલ્વ આરામથી. કોની સાપેક્ષે? એક્સ સાપેક્ષે થાય, પણ ટી સાપેક્ષે ઘડીકમાં થાય નહીં, બરાબર છે. તો આપણે કામ કરશું, પહેલાં હું ડીટી બાય ડીએક્સ શોધીશ. હવે ડી એક્સ બાય ડીટીને વેગ કહેવાય, તો ડીટી બાય ડીએક્સ શું કહેવાય? 1/v કહેવાય. તો કાંઈ વાંધો નહીં, મને શું મળશે? 1/v મળશે. અને એનું ઊંધું કરી નાખું, મને શું મળશે? વેગ મળશે. ખબર પડે કે કઈ રીતે કરવાનું છે અને આવું કેમ કરવાનું છે, આપણે મેં તમને કીધું, બરાબર. તો ફટાફટ આપણે આગળ વધીએ. ટી બરાબર એક્સ² + bx + c છે. ચલો તો વેગ શોધો. વેગ તો વી બરાબર શું કરવું પડે? વી બરાબર કરવું પડે ડી એક્સ અપોન ડી ટી. પણ અહીંયા તમે વિચારો, એક્સ બરાબર શું મૂકશો? એક્સ બરાબર કંઈ મૂકશો જ નહીં. તો આગળ આ પ્રમાણે દાખલો પોસિબલ નથી, એટલે કે થઈ ના શકે. એના માટે બે રસ્તા, એક તો આખું એક્સ વાળું સમીકરણ સોલ્વ કરી અને એને ટી સ્વરૂપે લાવો,
એ બહુ મોટી રીત થઈ ગઈ. એના કરતા આપણે એક કામ કરીએ, કઈ વાંધો નહીં, ડી એક્સ બાય ડીટી ના થાય પણ ડીટી બાય ડીએક્સ થાય કે ન થાય. ચલો ડીટી બાય ડીએક્સ શોધું, શું શોધું છું, ડીટી બાય ડીએક્સ. જુઓ ખાસ સમજો કે અહીંયા કેમ ડીટી બાય ડીએક્સ શોધવાની જરૂર પડે. આપણે શું શોધીએ, આપણે ડીટી બાય ડીએક્સ, ડીટી અપોન ડીએક્સ. ચલો કઈ વાંધો નહીં, આ ડી બાય ડીએક્સ એમ રાખી દઉં, ડી બાય ડીએક્સ એમ રાખો. અને ટી બરાબર શું આવશે, ટી બરાબર તમારે મૂકવાનું છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ. મૂકો શું મૂકવાનું છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. આટલું મૂકવું. જુઓ ઉપર નાખો પદ એક્સ માં, નીચે એક્સ છે તો આરામથી વિકલન થાય. અહીંયા એવું હતું, જો એક્સ બરાબર તમે થ્રી સ્કવેર માઇનસ ટી પ્લસ પાય, આખું એક્સ બરાબર મૂકી દો, ઉપર આખું ટી વાળું પદ, નીચે બાજુ ટી, તો આરામથી વિકલન થતું હતું. એ જ વસ્તુ આપણે કરવી પડશે. કઈ નહીં, આપણે શું મળશે, ડીટી બાય ડીએક્સ મળશે. ચલો વિકલન કરીએ. આનું વિકલન તો બહુ ઇઝી છે. શું આવશે, માટે ડીટી બાય ડીએક્સ બરાબર શું આવે, એ એક્સ સ્ક્વેર એ તો ચલો અચળ છે, બરાબર કીધું ને, એ બી સી અચળ છે તો એ અચળ છે. એક્સ સ્ક્વેર નું વિકલન શું આવે, ટુ એક્સ આવે. કઈ વાંધો નહીં, આગળ વધીએ. પ્લસ એમ રાખો, પ્લસ એમ રાખો, બી રાખો એમ, કે બી પણ અચળ છે, કીધું છે ને, એ બી સી અચળ છે. એટલા માટે એક્સ નું વિકલન એક્સ આપે શું થાય, એક થાય, અને સી અચળ છે તો વિકલન શું થાય, ઝીરો થાય. તો આપણે શું મળ્યું, ડીટી બાય ડીએક્સ મળી ગયું. માટે ડીટી બાય ડીએક્સ બરાબર શું આવશે, ટુ એક્સ, ટુ એક્સ પ્લસ બી. શું આવી ગયું, ટુ એક્સ પ્લસ બી. હવે ડીટી બાય ડીએક્સ શું કહેવાય, જો વી બરાબર ડીએક્સ બાય ડીટી હોય, વી બરાબર ડીએક્સ બાય ડીટી હોય, અને આમ કાઉસ કહી દઉં છું તમને ખબર પડે, તો લખવાનું તમારે અહીંયા v બરાબર dx upon dt હોય તો dt by dx બરાબર શું લખાય, dt ભાંગ્યા dx બરાબર શું લખાય, 1 upon v. શું લખાય, 1 upon v. તો dt ભાંગ્યા dx બરાબર શું લખી નાખું, 1 upon v લખી નાખું. તો જુઓ મને v મળી ગયો, મને 2ax plus b ને શું કે 1 upon v કહેવાય, તો મારે v ને કરતા બનાવો, આને આમ લાવો ને આમ લાવો, તો માટે લખાય, માટે v બરાબર શું આવશે, 1 ના છેદ માં 2ax plus b. તો જુઓ કેટલો ઈઝીલી દાખલો સોલ્વ થઈ ગયો. શું આવશે, v બરાબર 1 upon 2ax plus b. હવે આને ઘણી વખત આમે લખ્યું હોય, આને આને કેટલી ઘાત, એક ઘાત કહેવાય કે નાખો, તમે ખાલી આમ લખો 2ax + b અથવા કાઉન્સ કરીને એક ઘાત લખો, તો આના ઉપર જે શું લખાય, આને લખાય 2ax + b ની માઇનસ એક ઘાત. દાખલો થઈ ગયો પૂરો, અડધો દાખલો પૂરો થઈ ગયો. જો ખાસ સમજો ભાઈ કેમ દાખલો કર્યો છે મેં, તો ભાઈ સમીકરણ છે t બરાબર x + x² + bx + c, ડાયરેક્ટલી વિકલન કરશું તો મેળ પડશે નહીં, તો આપણે કામ કરવું પડશે. આમાં dt / dx સુધી નાખીએ, t નું આખું સમીકરણ મૂકી દીધું, ax² + bx + c, અને હું આખા સમીકરણનું t વાળા સમીકરણનું x સાપેક્ષે વિકલન કરું, તો હું કોનું વિકલન કરું છું, t નું કરું છું, કોણ સાપેક્ષે, x સાપેક્ષે. તો લખાય dt / dx, તમારો જે પણ આન્સર આવશે એ શું આવશે, dt / dx આવશે. હવે આ સાદું વિકલન છે, x નું x સાપેક્ષે સાદું વિકલન છે, આ તો આવડવું જોઈએ. માનો કે તમને આમાંથી આ લખવામાં તકલીફ પડે છે, માની લ્યો તમને આમાંથી આ લખવામાં તકલીફ પડે છે, સમજવાનું તમને હજી વિકલન આવડતું છે નહીં, અને આપણે પાછું વિકલન કરવાની જરૂર છે. જો હજી નહીં કરો તો આગળ જઈને આનથી મોટી તકલીફ પડશે. મારી વાત માનવી ભાઈ, જે લોકોને તકલીફ પડે છે કંઈ વાંધો નહીં, પડતી હોય કંઈ નહીં, યુટ્યુબમાં જાઓ, લેક્ચર અવેલેબલ છે, જોઈ લો બરાબર, વ્યવસ્થિત સમજી લો અને થોડી પ્રેક્ટિસ કરો એટલે પછી આવડી જશે. એમાં કે નવીન છે નહીં બરાબર, બધાને આવડતા આપણને કેમ ન આવડે, બસ એ મનમાં રાખવાનું. તો ડીટી બાય ડીએક્સ બરાબર શું આવશે, ટુ એ એક્સ પ્લસ બી. આ ડીટી બાય ડીએક્સ મળ્યું, ડીટી બાય ડીએક્સ શું કે 1 upon v કહ્યું, કારણ શું, વી બરાબર ડીએક્સ બાય ડીટી હોય, એનું ઊંધું કરો શું થાય, ડીટી બાય ડીએક્સ બરાબર 1 upon v. સમજ પડે કે ન પડે, આને આમ લાવો, આને આમ લાવો, આને આમ લાવો, એટલે શું થઈ જશે, ડીટી બાય ડીએક્સ બરાબર 1 upon v. તો ડીટી બાય ડીએક્સ બરાબર 1 upon v મળ્યા, તો વી બરાબર શું થાય, વી બરાબર થાય 1 ના છેદમાં 2 એક્સ પ્લસ બી. એ આખી ઉપર જાય તો શું લખાય, 2ax + b ની માઇનસ 1 ઘાત. શું લખાય ને, 2ax + b ની માઇનસ 1 ઘાત. ચલો આપણે આગળ વધીએ. તો મારા પાસે સમીકરણ શું હતું, મારા પાસે સમીકરણ હતું t બરાબર ax² + bx + c. એના બરાબર શું મળ્યું આપણને, v શું મળ્યા, v બરાબર મળ્યા આપણને 2ax + b ની કેટલી ઘાત, માઇનસ 1 ઘાત. કેટલી ઘાત કરવાની, માઇનસ 1 ઘાત. તો પડી ગઈ. હજે દાખલો આપણો અધૂરો છે, કારણ શું, મારી પ્રવેગ શોધવાનું છે. પ્રવેગ આરામથી મળી જાય, શું કરવું પડે, પ્રવેગ સાઈડમાં લખું છું. પ્રવેગ ક્યારે મળે, એ બરાબર તમારે કરવું પડે ડીવી બાય ડીટી. શું કરવું પડે, ડીવી અપોન ડીટી. હવે ધ્યાનથી સમજો, પ્રવેગમાં હજી મસ્ત મજાનો કોન્સેપ્ટ છે. જુઓ તમારે પ્રવેગ શોધવાનું છે, એક તમને સાઈડમાં કરીને બતાવું કે શું તકલીફ પડશે, આપણે ડાયરેક્ટ જશું. જો તો એ બરાબર પ્રવેગ ક્યારે મળે, વેગનું ટી સાપેક્ષ વિકલન થાય છે. ભાઈ આ ટી સાપેક્ષ કરવું પડે, ઘણા કંઈક સારા એક સાપેક્ષ નું સમીકરણ આપ્યું તો ડીવી બાય ડીએક્સ કરી શકે, ના કરી શકેલા. પ્રવેગ શોધો તો તમારે ડીવી બાય ડીટી જ કરવું પડે, ઘણા સૂત્ર બદલી નાખે. બોલો તો એ બરાબર ડીવી બાય ડીટી. હવે માનો કે તમે આ પ્રમાણે સૂત્ર મૂક્યું, એ બરાબર આ ડી બાય ડીટી રાખો એમને, અને વી બરાબર શું મૂકશો તમે, ટુ એ એક્સ પ્લસ બી ની માઇનસ એક. ચલો તમે આવું મૂક્યું. હવે આગળ શું કરશો, જો અહીંયા એક્સ છે, અહીં ટી છે, ડાયરેક્ટ વિકલન થાય ન થાય. આગળ તમે વિકલન કરશો તો હજી વિકલન થઈ શકે, વિકલન તો થશે, પણ એક પદ આવશે ડી એક્સ બાય ડીટી. કયું પદ આવશે, ડી એક્સ બાય ડીટી. બહુ આખું કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો સર આમાં ઇઝી રીત કઈ, જો આમાં ઇઝી રીત શીખવાડો. જો આપણે પ્રોબ્લેમ શું છે, અહીંયા પ્રોબ્લેમ એ છે કે અહીંયા એક્સ વાળું સમીકરણ છે ને ટી વાળું સમીકરણ છે, અહીંયા ઉપર એક્સ છે નીચે ટી છે, તો આવું થઈ શકે. જો એ બરાબર ડીવી બાય ડીટી થાય, શું થાય, એ બરાબર ડીવી બાય ડીટી. એક કામ કરું હું, આને સમજો ખાસ, ડીએક્સ વડે ગુણું ડીએક્સ વડે ભાંગ. શું કરું આને હું, ડીએક્સ વડે ગુણું ડીએક્સ વડે ભાંગું. હવે આ ડીએક્સ અહીંયા લઈ લો, આ ડીટી અહીંયા લેતો, લખાશે આને, એ બરાબર શું થઈ જશે, ડીવી અપોન ડીએક્સ બરાબર ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. સમજો શું કર્યું છે મેં,
મને ખબર નહીં પડે શું કર્યું. જો મારે શોધવાનું છે એ બરાબર ડીયુ બાય ડીટી શોધવાનું છે, પણ પ્રોબ્લેમ એ છે કે વીનું સમીકરણ આખું એક્સમાં છે. નોર્મલી શું હોય, વીનું સમીકરણ આખું ટીમાં હોય, વીનું સમીકરણ નોર્મલી ટીમાં હોય, પણ અહીંયા એક્સમાં છે. વીનું સમીકરણ નોર્મલી ટીમાં હોય તો આપણે ટીનું વીનું સમીકરણ ટી સ્વરૂપે મૂકી અને ટી સાપેક્ષ સમીકરણ કરીને ડાયરેક્ટ આપણે પ્રવેગ મળતો હતો, અત્યાર સુધી મળતો હતો, પણ અહીંયા મળશે નહીં કારણ કે વીનું સમીકરણ છે એક્સ સ્વરૂપે છે, ટી સ્વરૂપે નથી. બરાબર, કારણ કે રકમ જ ટાઈપની એવી છે કે આપણે વીનું સમીકરણ જે છે વીનું વેગનું એ આપણે ડાયરેક્ટલી ટી સ્વરૂપે મેળવી શકતા નથી. બરાબર છે, તો આપણે શું કરવું પડશે, મારે છે ને એક વસ્તુ ખબર પડે કે ભાઈ વેગનું સમીકરણ એક્સ રૂપે હોય તો વેગનું વિકલન એક્સ સાપેક્ષ ઇઝીલી થાય. તો મારે વેગનું ભાઈ પ્રવેગ શોધવું હોય તો મારે શોધવું શું પડશે, ડી બાય ડીટી શોધવું પડશે. તો કરવાનું શું, એ બરાબર ડીયુ બાય ડીટી. બરાબર, એ બરાબર શું છે, ડીવી બાય ડીટી. તો એક કામ કરે, એ બરાબર ડીયુ બાય ડીટી છે તો આપણે કામ કરીએ, એને શું કર્યું મેં, અહીંયા ડીવી ની જગ્યાએ ડીએક્સ થઈ જાય, ડીવી સોરી ડીટીની જગ્યાએ ડીએક્સ આવી જાય તો મારો દાખલો આરામથી સોલ્વ થાય. હવે તમે આમને ના મૂકી શકો ભાઈ એ બરાબર ડીવી બાય ડીએક્સ, એ થોડું મૂકી શકો. બરાબર છે, એમ મૂકી શકો નહીં. તો કરવું શું પડે, આવું કરવું પડે, એ બરાબર ડીવી બાય ડીટી છે. બરાબર છે, એ બરાબર ડીવી બાય ડીટી છે. તો એક કામ કરીએ, આપણે એને ડીએક્સ વડે ગુણ નાખ્યું, ડીએક્સ વડે ભાંગી નાખ્યું, આ ડીએક્સ વડે ગુણ્યું, ડીએક્સ વડે ભાંગ્યું, ડીટીમાં ડીટીને લઈ ગયા સાઈડમાં, તો આ પણ પ્રવેગનું સૂત્ર જ કહેવાય. ચલો લખું છું સાઈડમાં, પ્રવેગ બરાબર શું થાય, એ બરાબર લખી દઉં તમને, એક્ઝેક્ટલી થાય ડીવી બાય ડીટી. પણ અહીંયા આપણો કેસ એવો છે કે વેગનું ટી સાપેક્ષ ડાયરેક્ટ સંકલન વિકલન થશે નહીં, આપણે શું કરીએ, ડીવી બાય ડીએક્સ, ડીએક્સ વડે ગુણું, ડીએક્સ વડે ભાંગું, અને શું કરે ડીટી પાછું એમનું લખે સરસ પડે કે ના પડે, ડીટી સાઈડમાં લઈ લીધું, આ ડીટી સાઈડમાં લઈ લીધું. જો આ બે ઉડી જાય શું થાય, ડીવી બાય ડીટી જોડે છે કે નહીં, બેઠું જ છે, બેઠું જ છે, આ ડીવી બાય ડીટી છે, એ ડીવી બાય ડીટી જ છે, એક્સ એક્સ ઉડી ગયા, સરસ પડે કે ના પડે. ઓકે ચલો, તો આપણે આવું કરશું. હવે જો સમજો, હવે સમજો ખાસ, આ ડીવી બાય ડીએક્સ બરોબર, ચલો ડીવી બાય ડીએક્સ એમ રાખો, પરંતુ મને એમ કહો આ ડીએક્સ ભાંગ્યા ડીટીને શું કહેવાય, ડીએક્સ ભાંગ્યા ડીટીને તો વેગ કહેવાય. શું કહેવાય, વેગ કહેવાય. તો યાદ રાખો પ્રવેગનું નવી સમીકરણ તમને મળ્યું, પ્રવેગ બરાબર શું લખી શકાય, પ્રવેગ બરાબર લખી શકાય વી, આ વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો પ્રવેગનું આ સમીકરણ પણ સાચું છે અને આ પણ સાચું છે, બરાબર બે સાચા છે. આ શું કહે તમે, વેગનું ટી સાપેક્ષે વિકલન કરો ડાયરેક્ટલી પ્રવેગ મળશે. આ શું કહે છે, વેગનું એક સાપેક્ષે સંકલન કરો અને જે જવાબ આવે એને તમે વેગ વડે ગુણો તો તમને શું મળે, પ્રવેગ મળે. બે વસ્તુ સાચી છે, ક્યારે કઈ વાપરવી આપણને ખબર પડી જાય, જયારે વેગનું સમીકરણ એક્સમાં આપવું હોય તો વાપરવી પડે આ, અને વેગનું સમીકરણ ટી આપ્યું વાપરવું પડે આ. સિમ્પલ, બરાબર છે, યાદ રાખજો સિમ્પલ મેથેમેટિક્સ છે, ડીએક્સ વડે ગુણ્યા ડીએક્સ વડે ભાંગ્યા બસ, અને ડીએક્સ વડે ડીટી જે થાય એને કહેવાય વેગ. આ તો બધાને ખબર છે કે ડીએક્સ વડે ડીટીને શું કહેવાય, વેગ કહેવાય. ચલો